નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ખૂબ સરસ બાળ દોસ્તો. ચાલો આજે આપણે ધોરણ 7 ની અંદર 10મો એકમ અખબારી નોંધ જે આપણે પાઠ ચાલુ હતો એમાં આગળ વધુ અભ્યાસ કરીએ. બાળ દોસ્તો, આપણે ગયા તાસ ની અંદર અખબારી નોંધ વિશે કેટલીક માહિતી મેળવી હતી, કેટલીક સમજૂતી મેળવી હતી, બરાબર ને? અને તો આપણે ગયા તાસમાં જોયું કે અખબાર શબ્દ એ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, બરાબર, જેનો અર્થ છાપુ, સમાચાર પત્ર, વર્તમાન પત્ર થાય છે. આ ઉપરાંત આપણે જે સમાચાર કહીએ છીએ એ આપણી સંસ્કૃત ભાષાનો સમ વત્તા આચાર પરથી બનેલો શબ્દ છે, જેનો અર્થ થાય માહિતી, બરાબર ને? તો હવે આપણે આપણે પાઠમાં આગળ વધીએ. તમે બધા તમારા પાઠ્ય પુસ્તકની અંદર જુઓ, આપણે પેજ નંબર 1 ઉપર બીજા ફકરામાં છઠ્ઠી લીટી, બરાબર, ત્યાં સુધી આપણે ચલાવ્યું હતું. હવે આપણે આગળ વધીએ. આની સાથે સાથે પાઠની અંદર જે કઈ નવા શબ્દો આવશે એની સમજૂતી પણ આપણે મેળવીશું, બરાબર ને? તો જો આપણે ગયા વખતે જોયું હતું કે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા એવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે, બરાબર. સમાચાર નોંધ વિશે આપણે જાણ્યું કે પેપરના તંત્રીઓ હોય એ કેટલીક જગ્યા આવી નોંધ માટે રાખતા હોય છે પોતાના પેપરમાં. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. આવી જે સંક્ષિપ્ત એટલે ટૂંકું, આ નવો શબ્દ છે, તો આપણે શબ્દાર્થ પણ લખીશું. સંક્ષિપ્ત તો ટૂંકું, બરાબર. તો આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. જુઓ, સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ પણ વાચકોની જાણ માટે કેટલીક આવી નોંધો મોકલતા હોય છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવાય છે. જુઓ, સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેસ નોટ, બરાબર ને? સરસ. ચલો, અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. આ અખબારી નોંધની અંદર કયા કયા વિષય હોય એની વાત થઈ. તો કે છે ભાઈ કે સામાજિક હોય, શૈક્ષણિક હોય, ઉત્સવ હોય, કોઈ ઉજવણીઓ હોય એના વિશેની નોંધ હોય, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, કાર્યક્રમો, વ્યાખ્યાન હોય, ઇનામ વિતરણ હોય, કોઈ શુભેચ્છાઓ હોય વગેરે બાબતોની નોંધ સમાચાર પત્રમાં પ્રગટ થાય છે અથવા પ્રકાશિત થાય છે. ચલો, મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. જો કોઈના મૃત્યુ કે અવસાન કે બેસણાની કે શ્રદ્ધાંજલિ, આ એક નવો શબ્દ છે. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ, બરાબર. તો શું કહે છે કે એ પણ વિના મૂલ્યે શીર્ષક સાથે અખબારો છાપે છે. અલગ શીર્ષક સાથે વિના મૂલ્યે અખબારો આવું નોંધ છાપતા હોય છે. શીર્ષક, શીર્ષક એ પણ એક નવો શબ્દ છે. શીર્ષક એટલે મથાળું, બરાબર ને? તો શીર્ષક અહીં લખીશું આપણે, શીર્ષક એટલે મથાળું. ચલો, લખાણનું મથાળું. ચલો, આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી યોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. જુઓ, આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે સમાચારમાં આપણે સમાચાર પત્રમાં આપણે અખબારી નોંધ પ્રગટ કરાવી હોય તો તેના તંત્રીને વિનંતી પત્ર અને તેની સાથે સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. આપણે તંત્રીને
विनती पत्र मोकलवो पड़े अने साथे समाचार नोंध टुकाणो ए पण जोड़वी पड़े तो ए समाचार पत्र ना तंत्रीओ समाचार मो पेपर मो आ नोंध छापता होय छे। तो तंत्री ने समाचार नोंध प्रकाशित करवाना विनती पत्र मां नीचे दर्शावेली विगतो होवी जोईए। आ खास ध्यान राखजो मित्रों कि भाई आपणे तंत्री ने समाचार नोंध प्रकाशित करवा माटे जे विनती पत्र लखवारो होय एनी अंदर कई कई विगतो जरूरी छे तो ध्यान आपो। एमां पहेलुं छे समाचार मोकलनार व्यक्ति के संस्थानुं नाम अथवा सरनामुं। तो आपणे दाखला तरीके आपणी संस्था आपणी सोनपुर शाळानी कोई नोंध प्रकाशित करावी छे तो आपणी संस्थानुं नाम अने सरनामुं ए समाचार पत्र ने मोकलवुं तंत्री ने विनती पत्र में मोकलवुं पड़े लखवुं पड़े। चलो त्यारबाद छे समाचार नोंध प्रकाशित करवानी तारीख। त्यार पछी छे समाचार नोंध आपणे कई तारीखे कया तारीख ना पेपर में प्रकाशित करवुं छे ए पण आपणे लखवुं पड़े एनी तारीख। पछी त्रीजुं छे समाचार नोंध ना विभागनो शक्य होय तो उल्लेख अने समाचार नोंध ना एटले के भी आ कया विभागनी नोंध छे एनो उल्लेख पण आपणे करवो पड़े बराबर। त्यारबाद छे चार नंबर जे ते समाचार विषय पुरावाना कागळ आपणी जोड़े आपणे दाखला तरीके आपणी स्कूलनी अंदर कोई प्रोग्राम कर्यो होय तो एना फोटोग्राफ्स के एनो कोई अहेवाल ए आपणे एनी साथे त्यां मोकलवो पड़े के जेथी ए लोको पेपरनी अंदर छापी सके बराबर ने। पछी पांचमो नंबर छे मोकलनारनी सही एटले जे ते संस्था के जे ते व्यक्ति आ नोंध मोकले छे छपावा माटे तंत्री ने विनती पत्र मोकले छे तो एनी सही पण होवी जोईए। त्यारबाद छेल्लुं छे साथे मोकले जे ते समाचारनी लिखित विगतो अने लिखितमां जे ते समाचार आपणे प्रकाशित करावा होय एनी विगतो पण लखवी पड़े बराबर ने। तो अहीं आपणे समाचार नोंध माटे तंत्री ने लखवा जो विनती पत्र तथा केटलीक समाचार नोंधना नमूना विशे जानकारी मेळवी। तमारा पाठ्यपुस्तकनी अंदर जुओ मित्रों के तंत्री ने समाचार नोंध प्रकाशित करवानो विनती पत्र तमारे एनु एक उत्तम उदाहरण अहीं आपेलुं छे बराबर केवी रीते आपणे विनती पत्र लखी शकीए बराबर। तो जुओ तमारा पुस्तकनी अंदर एनी जमणी बाजुमां पहेला तारीख लखवानी बराबर त्यारबाद तमारी जमणी बाजुमां पछी डाबी बाजुमां जे ते पेपर ना तंत्री ने संबोधन करवानुं माननीय तंत्री श्री पछी अखबार के समाचार पत्र नुं नाम कोई पण अखबार के समाचार पत्र नुं तमारे जे अखबार मां तमारी नोंध प्रकाशित करावी छे ए एनुं नाम तमारे त्यां लखवुं पड़े। पछी एनुं सरनामुं नीचे बराबर ने। आ साथे मोकलेल समाचार नोंध आपना लोकप्रिय समाचार पत्र नी समाचार नोंध कॉलम मां तारीख खाली जग्याना रोज प्रकाशित करी आभारी करशो जी एटले तमारे ए तारीख पण लखवी पड़े के आ तारीखे तमे छापामां आ नोंध प्रकाशित करशो बराबर अने आपनो विश्वासु पत्र मोकलनारनी सही अने सन्मान सहित बिडान अखबारनो एनी साथे बिडान करवुं पड़े जे ते आपणे जे नोंध छपावी छे नोंधनी विगतोनो बिडान पण करवुं पड़े। तो बाळ दोस्तो आपणे आजे आ पाठनी अंदर ए तंत्रीने समाचार नोंध प्रकाशित करावा माटे जे विनती पत्र लखवानो होय तो ए विनती पत्र मां कई कई बाबतो कई कई विगतो दर्शावी जरूरी छे एनी माहिती आजे आपणे मेळवी अने एक सरस मजा एक सुंदर विनती पत्र नुं उदाहरण पण आपणे अहीं जोयुं। तो हवे आपणे आગળના તાસની અંદર એના કેટલાક નમૂના પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું। ત્યાં સુધી આવજો।